આપણે શીખીશું ત્રણની વિભાજ્યતાની ચાવી મીનાએ કેટલીક સંખ્યાઓ લીધી અને તેનો ત્રણ વડે ભાગાકાર કરી જોયો તો થોડી સંખ્યાઓને તે ત્રણ વડે નિશેષ ભાગી શકી જ્યારે થોડી સંખ્યાઓને તે ત્રણ વડે નિશેષ ન ભાગી શકી તેણે લીધેલી સંખ્યાના તેણે બે જૂથ બનાવ્યા પ્રથમ જૂથ બનાવ્યું ત્રણ વડે વિભાજ્ય સંખ્યાઓ અને બીજું જૂથ બનાવ્યું ત્રણ વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ અને તેમાં સંખ્યાઓ મૂકી આપણે શીખવાની છે એટલે આપણે ત્રણ વડે વિભાજ્ય સંખ્યાઓને ધ્યાને લઈએ આ સંખ્યાઓનું અવલોકન કરો અને વિચારો કે આ સંખ્યાઓમાં શું સામાન્ય છે આ સંખ્યાઓમાં કોઈ એકસરખી વિશેષતા આપણને જોવા મળે છે પહેલી નજરે જોશું તો આપણને અહીંયા કંઈ જ સામાન્ય જોવા નહીં મળે પરંતુ થોડો વધુ વિચાર કરીએ તો આ સંખ્યાઓના તમામ અંકોનો આપણે સરવાળો લઈએ ધારો કે પહેલી સંખ્યા છે પાંચ હજાર ત્રણસો એકસઠ તેના તમામ અંકોનો આપણે સરવાળો કરીએ એટલે કે પાંચ વત્તા ત્રણ વધતા છ વધતા એક આ ચારેય અંકોનો સરવાળો કરતા આપણને જવાબ મળશે પંદર એવી જ રીતે બીજી સંખ્યા છે બે હજાર તેર આ સંખ્યાના તમામ અંકોનો સરવાળો લઈએ બે વધતા શૂન્ય વધતા એક વધતા ત્રણ તેનો સરવાળો આપણને મળશે છ ત્રીજી સંખ્યા આઠ હજાર ચારસો ત્રીસ તેના પણ તમામ અંકોનો સરવાળો લઈએ આઠ વત્તા ચાર વત્તા ત્રણ વત્તા શૂન્ય સરવાળો મળશે પંદર આગળની સંખ્યા એક હજાર બસો ચોપન તેના પણ ચારેય અંકોનો સરવાળો કરીએ તો આપણને તે સરવાળો પણ મળશે બાર એ જ રીતે આગળની સંખ્યા નવ હજાર પિસ્તાલીસ તેના તમામ અંકોનો સરવાળો એ આપણને મળશે અઢાર એના પછીની સંખ્યા એક હજાર તેના તમામ અંકોનો સરવાળો આપણને મળશે બાર આગળ વધીએ તો સંખ્યા એક હજાર છસો નેવ્યાસી તેના તમામ અંકોનો સરવાળો આપણને મળશે ચોવીસ આગળની સંખ્યા એટલે પાંચ હજાર આઠસો છવ્વીસ તેના પણ તમામ અંકોનો સરવાળો કરીએ તો તે આપણને મળશે એકવીસ પછીની સંખ્યા છે બે હજાર સડસઠ તેના તમામ અંકોનો સરવાળો કરીએ તે છે પંદર અને છેલ્લી સંખ્યા છ હજાર અડતાલીસ તેના તમામ અંકોનો સરવાળો કરીએ તો તે આપણને મળશે અઢાર અહીંયા આપણે જોઈએ તો આ બધી જ સંખ્યાઓના અંકોનો આપણે સરવાળો કર્યો તો તે આપણને આ મુજબ જોવા મળ્યો છે અને આ સરવાળા એ ત્રણ વડે વિભાજ્ય છે એટલે કે સરવાળા ત્રણના અવયવી છે તો આ જ થશે આપણી ત્રણની વિભાજ્યતાની ચાવી કે જે સંખ્યાના તમામ અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય આપણે મીનાએ લીધેલી સંખ્યાઓ જોઈએ જે સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય છે તેના તમામ અંકોના સરવાળાને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ છીએ એટલે કે તે સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકીએ છીએ જ્યારે ત્રણ વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓને આપણે ત્રણ વડે ભાગી શક્યા નથી વિચારો શા માટે નહીં